લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી દાંડી યાત્રાનો સમાપન સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડી યાત્રાનું 6 એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિએ સમાપન કરાવ્યું. દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આરંભાયેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના અનેક વીર સપૂતોએ આપેલા બલિદાનની ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારી આ દાંડી યાત્રાના માધ્યમથી ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે દેશનું માર્ગદર્શક બનશે. ઉપરાષ્ટ્રપતિએ દાંડી સ્થિત પ્રાર્થના મંદિર, સેફી વિલાનું પ્રદર્શન, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ સીઆર પાટીલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી સુદર્શન આયંગર, સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો મને આપો રજા અને આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.